આજે ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એ આવા દુસ્સમ કાળની અંદર આપણને પ્રાપ્ત થવું, એ હું વારંવાર કહું છું કે પુણ્યાનુબંધી પુણ્ય હોય, ઘણું બધું પુણ્ય ભેગું થયું હોય ત્યારે આ જ્ઞાન જે છે ને એ જ્ઞાન ઉપર આપણને આસક્તિ થાય, આ જ્ઞાન જાણવાની તાલાવેલી લાગે. ઘણા કે મનરભાઈ અમારાથી ગુસ્સો થઈ જાય, આ થાય, પ્રકૃતિમાં ફેર પડતો નથી. સાહેબ, પ્રકૃતિમાં ફેર પડે પણ ખરો, ના પણ પડે એની કોઈ ચિંતા ના કરશો. કારણ કે અત્યારે જે માલ નીકળી રહ્યો છે, પ્રકૃતિનો જે માલ નીકળી રહ્યો છે જન્મથી મોત સુધી, એ અજ્ઞાન દશામાં ભરેલા માલનું ફળ છે. એટલે બહાર કશું નહીં બદલાય, ક્યારેય બહાર બદલાશે એની અપેક્ષા ક્યારેય ના રાખશો. બહારની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ એઝ ઇટ ઇઝ રહેશે, એઝ ઇટ ઇઝ. બે ટાઈમ જમવાનું આપણે નથી છોડી દેતા, જમીએ છીએ. ભજન, સત્સંગ, મંદિરે જતા હોય, ધંધો, નોકરી, ભગવદ્ ગીતાના જ્ઞાનથી બહારની ક્રિયા ક્યારેય બદલાય નહીં. અને બહારની ક્રિયાને અને આ જ્ઞાનને નયે ધોયે સંબંધ નથી. બહારની આ પ્રકૃતિની એક પણ ક્રિયા, કોઈ પણ ક્રિયા, પ્રકૃતિની જન્મથી મોત સુધીની કોઈ પણ ક્રિયા આ જ્ઞાનને અલાઈ ના શકે, આ જ્ઞાનનો વાળ વાંકો ના કરી શકે. કારણ કે બહાર અત્યારે જે આપણને ખરાબ પ્રકૃતિ દેખાય છે, એ ખરાબ પ્રકૃતિ જે દેખાય છે એ અજ્ઞાન દશામાં આપણે જે બીજ નાખેલા એનું ફળ છે. અને એ તો જેવું બીજ એવું ફળ. એટલે બહાર જે છે પ્રકૃતિ, એ તો પ્રકૃતિ એનો સ્વભાવ ક્યારેય ના છોડે. એટલે ગીતામાં ભગવાને સ્પષ્ટ કહેવું પડ્યું કે અર્જુન, જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે, એમાં નિગ્રહ એટલે અંકુશ કશું કરી શકે નહીં. પ્રકૃતિનો આખો ડિપાર્ટમેન્ટ અલગ છે અને આ જ્ઞાનનો આખો ડિપાર્ટમેન્ટ અલગ છે, બંનેને કોઈ સંબંધ નથી, કોઈ બિલકુલ સહેજ પણ સંબંધ નથી. જેવી રીતે તેલ અને પાણીને કોઈ સંબંધ નથી હોતો, તેલ અને પાણીમાં, આપણે પાણીમાં તેલ નાખીએ તો ક્યારેય પાણી અને તેલ ભેગું થતું નથી. એવી રીતે આજે પ્રકૃતિ, જળ તત્વ જેને કહ્યું છે, જેનાથી આપણું શરીર બનેલું છે, એ પ્રકૃતિ અને ચેતન તત્વ જેને આપણે આત્મા કહીએ છીએ, આ બે તેલ ને પાણી જેવા છે. અનંતકાળ સુધી, અનંતકાળથી મિક્સ થયા નથી અને અનંતકાળ સુધી મિક્સ ક્યારેય થાય નહીં. અને કદાચ જો આ જળ તત્વ અને ચેતન તત્વનું મિક્સર થયું હોત તો આ બ્રહ્માંડની કોઈ તાકાત એને છૂટું ના પાડી શકે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં જે વાત કરી છે એ વાત આજે મારે કરવી છે. ભગવદ્ ગીતાની અંદર ચોથા અધ્યાયના 17માં શ્લોકમાં જે વાત કરી છે એ વાત બરાબર ધ્યાનથી સાંભળજો. ધ્યાનથી સાંભળશો, જેટલી જેટલી શંકાઓનું સમાધાન થશે એટલું એટલું આ જ્ઞાન એક્ટિવ થશે આપણી અંદર. ચોથા અધ્યાયના 17માં શ્લોકમાં, ચોથા અધ્યાયના અવાજ આવે છે મારો? ચોથા અધ્યાયના 17માં શ્લોકમાં ભગવાને કબૂલ કરવું પડ્યું કે અર્જુન, કર્મની ગતિ અતિ ગહન છે. સાંભળજો બરાબર. અને એના પછી જે બોલ્યા
કે અર્જુન જે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મને જુએ છે એ સાચું જુએ છે, એ માણસોમાં બુદ્ધિશાળી છે અને એ બધા જ કર્મો કરનારો છે. મિત્રો, આ એક જ શ્લોક પાછળ હું 17 વર્ષની ઉંમરથી આ શ્લોકની પાછળ પડેલો. આખું જગત, મોટા મોટા પંડિતો, મોટા મોટા ધર્મગુરુઓ, આખું જગત સાહેબ આજે શ્લોકની પાછળ જે ગૂઢ રહસ્ય છે એમાં થાપ ખાઈ ગયા છે. આખું જગત થાપ ખાઈ ગયું છે. અને એટલે કહ્યું કે આખું જગત ઉઘાડી આંખે ઉગે છે, ખરેખર ઉઘાડી આંખે ઉગે છે. ગીતા જ્ઞાનરૂપી દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એ માણસ જાગૃત થઈ જાય. એટલે અર્જુનને કહ્યું કે અર્જુન, કર્મની ગતિ અતિ ગહન છે, અતિ ગૂઢ છે, એ સામાન્ય વસ્તુ નથી. જે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે એ સાચું જુએ છે, એ મનુષ્યોમાં બુદ્ધિશાળી છે અને એ બધા જ કર્મો કરનારા છે. સાહેબ, આ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ એની પાછળ આખો આ એક જ શ્લોકમાં આખું વિજ્ઞાન ખુલ્લું કરી દીધું. ભગવાને કર્મનો સિદ્ધાંત, કર્મનું વિજ્ઞાન આમાં ખુલ્લું કરી દીધું. અને બરાબર બરાબર સમજી લેજો હજુ પણ કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ એટલે શું સમજજો બરાબર, અકર્મ એટલે શું પહેલાં સમજી લો, અને કર્મ એટલે શું બેની ડેફિનેશન સમજી લો એટલે મગજમાં ઉતરી જશે બરાબર. આ શરીરની 11 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ કર્મ થાય છે એ કર્મ નથી, અકર્મ છે. કૃષ્ણ ભગવાને આ વાત કરી છે. આખી દુનિયા મોટા ફિલોસોફરો, મોટા પંડિતો, મોટા ધર્મગુરુઓ જેને કર્મ માને છે એ 100% સાહેબ કર્મ નથી, 100% કર્મ નથી. જન્મથી મોત સુધી મારણ તમારા શરીરથી 11 ઇન્દ્રિયોથી જે ક્રિયાઓ થાય છે એ બધી જ ક્રિયાઓ જેને આખું જગત કર્મ કહે છે, ભગવાન કહે છે કે ના, કર્મમાં અકર્મ. ભગવાને એને અકર્મ કહ્યું. આપણે જે ક્રિયાઓ નોકરીએ જઈએ છીએ, ધંધો કરીએ છીએ, આ બધી ક્રિયાઓ સવારથી સાંજ સુધી 24 કલાક જે ક્રિયાઓ કરીએ છીએ એ બધી જ ક્રિયાઓ અકર્મ કહી ભગવાને. એટલે કહ્યું કે આખી દુનિયા જેને કર્મ માને છે એ ખરેખર અકર્મમાં છે. એટલે કર્મમાં અકર્મ જુએ છે અને અકર્મમાં કર્મ. અકર્મ એટલે ભાવ. ભાવ જે છે એ મારો તમારો ભાવ કોઈ પણ માણસ કોઈનો ભાવ જોઈ ના શકે. સાહેબ, તમે મારું બોડી જોઈ શકો, મનહરભાઈનું શરીર જોઈ શકો, પણ મનહરભાઈની અંદર કયા ભાવ ચાલે છે એ કોઈ ના જોઈ શકે. હું તમારા ભાવ ના જોઈ શકું, તમે મારા ભાવ ના જોઈ શકો. આ દુનિયાનો કોઈ પણ માણસ કોઈના કોઈની અંદર કેવા ભાવ ચાલે છે એ કોઈ જોઈ શકે નહીં મિત્રો. અને એટલે એટલા માટે ભગવાને કહ્યું કે અકર્મમાં કર્મ. આખી દુનિયાની જ્યાં નજર નથી, આખી દુનિયા જેને અકર્મ માને છે, કારણ કે આખું જગત ભાવ નિંદ્રામાં છે. સાહેબ, ભાવમાં કોઈ જાગતું નથી. આ દુનિયા, આ સંસાર એ ક્રિયામાં જાગે છે. એટલે ભગવાન કહે છે કે અલ્યા, જ્યાં કર્મ બીજ પડે છે, જ્યાં તારો જેનાથી આવતો ભાવ નક્કી થાય છે, એ ભાવમાં જે અકર્મ દશા છે કુદરત કે અમારી નજરમાં એ કર્મ છે. એટલે ભાવ એ અકર્મ, ખરેખર કર્મ ત્યાં બંધાય છે. એટલે અકર્મમાં કર્મ જુએ છે એ જ સાચું જુએ છે. અને એટલે મિત્રો હું કહું, આપણે
એક કોમ્પ્યુટરમાં પેન ડ્રાઈવ નાખીએ અને સોલે પિક્ચર 3 કલાકનું પેન ડ્રાઈવમાં આપણે સોલે પિક્ચર નાખી દઈએ, પછી આપણે કોઈને એમ કહીએ કે આ પેન ડ્રાઈવની અંદર સોલે પિક્ચર છે, એટલે ટેકનોલોજીની જેને ખબર નહીં હોય એ તો કહે છે યાર મસ્કરીએ શું કરો છો યાર, આ ઓગરી જેવડું પેન ડ્રાઈવ અને તું કહું છું કે એમાં સોલે પિક્ચર છે, યાર કઈથી સોલે પિક્ચર, દેખાતું તો છે નહીં સોલે પિક્ચર. અને એ સાચો છે એના વ્યૂ પોઈન્ટથી કે પિક્ચર દેખાતું નથી, ભાઈ પેન ડ્રાઈવમાં પણ લોડ કરેલું છે, મેમરી છે અંદર, એટલે 3 કલાકનું પિક્ચર જેને લોડ કર્યું છે પેન ડ્રાઈવમાં એને ખબર છે કે આમાં 3 કલાકનું પિક્ચર છે, પણ જે જે આ ટેકનોલોજીથી અજાણ છે એ માણસને પૂછવામાં આવે પેન ડ્રાઈવ બતાવીને કે આમાં 3 કલાકનું સોલે પિક્ચર છે, પેલો કે યાર ગપ્પો શું મારો છે કે આ મને તો કશું નહીં દેખાતું, પછી એને પકડીને લઈ જવાનો, ટીવીમાં પેન ડ્રાઈવ નાખો અને ટીવી કે કોમ્પ્યુટરમાં પેન ડ્રાઈવ નાખ્યા પછી સોલે પિક્ચર ચાલુ કરો, એટલે એને 2 કાન પકડીને એને કબૂલ કરવું પડે કે હા એમાં સોલે પિક્ચર 100% એની અંદર છે. કહેવાનો ભાવ અર્થ, જેવી રીતે પેન ડ્રાઈવની અંદર લોડેડ કરેલું સોલે પિક્ચર નથી દેખાતું, એવી રીતે જીવ માત્રની અંદર ક્ષણે ક્ષણે જે ભાવ લોડ થાય છે, સમજો બરાબર, ક્ષણે ક્ષણે મનુષ્ય માત્રની અંદર જન્મથી મોત સુધી જે ભાવ ક્ષણે ક્ષણે લોડેડ થાય છે કારણ શરીરની અંદર, એ ભાવ આ દુનિયાને દેખાતા નથી. એટલે ભગવાન બોલ્યા કે અકર્મમાં કર્મ, કારણ ભગવાન કહે છે કે લોડેડ થાય છે, એ જેવું લોડેડ થાય છે એ જ પ્રમાણે આવતા ભવે તારી જિંદગીના કોમ્પ્યુટર ઉપર પ્લે થવાનું છે, એમાં કોઈ શંકા નથી. અને પછી અત્યારે આપણે ભાવ એવા કર્યો, ખરાબ ભાવ કર્યા હોય, કોઈ કહે છે કે અજ્ઞાનીની વાત કરું છું, આ જ્ઞાન મળ્યા પછી તો મને નથી લાગતું આવા ભાવ આવે આપણામાં, કે ભાઈ ફલાણાનું પડાવી લઉં, ફલાણાના પૈસા જૂટવી લઉં, ભ્રષ્ટાચાર કરી લઉં, કોઈની ફાઇલ ક્લિયર કરવાના 10,000 લઈ લઉં, ખેડૂત હોય તો એક બે વ્યાત જમીન લઈ લઉં, ગમે તે રીતે આવા જે નિરંતર ભાવ કરે છે એ કુદરત કહે છે કે એ ભાવ જે અંદર ફિટ થાય છે કારણ શરીરમાં એ જ કર્મ છે. એટલે કહ્યું અકર્મમાં કર્મ, દુનિયા જેને અકર્મ કહે છે, દુનિયા અંદર ભાવ પડે છે નથી દેખાતું એટલે એને અકર્મ કહે છે, કુદરત કહે અમે અકર્મને કર્મ કહીએ છીએ, આખી દુનિયા ભાવને અકર્મ કહે છે, કુદરત કહે છે અમે એને કર્મ કહીએ છીએ, તારું ખરું કર્મ તો ત્યાં છે ભાવમાં પડે છે. જન્મથી મોત સુધી કારણ શરીરની અંદર જે પ્રોગ્રામ ફિટ થયો એ કોમ્પ્યુટરમાં જતો રહેશે, જેમ પેન ડ્રાઈવ કોમ્પ્યુટરમાં નાખો ને સોલે પિક્ચર દેખાય, એવી રીતે આખો જન્મથી મોત સુધીનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ મારો ને તમારો છેલ્લો શ્વાસ જ્યારે નીકળી જશે સાહેબ, તે વખતે કુદરતની સત્તામાં કુદરતના કોમ્પ્યુટરમાં એ આખો પ્રોગ્રામ ફિટ થઈ જશે, સોલે પિક્ચર ફિટ થઈ જશે. હવે સોલે પિક્ચર ડાઉનલોડ કર્યું આપણે અને પછી કોમ્પ્યુટર ટીવી પર જોવા બેઠા, પછી આપણે જોવા બેઠા એટલે શું કહીએ ખબર છે, અરે યાર આ સંજીવ કુમારના ગબ્બર સિંહે હાથ કાપી નાખ્યા, ખોટા કાપી નાખ્યા કહે છે, આ અમિતાભ બચ્ચન છેલ્લે નહોતો મરવો જોઈતો યાર, છેલ્લે સુધી જીવ્યો હોત તો એન્ડ કેવો આવત, હા આ આ આપણે તુક્કા લગાવીએ પિક્ચર જોતી વખતે, પણ જેને પિક્ચર સોલે બનાવ્યું છે એને ખબર છે કે અમે શૂટ જ આવું કર્યું છે કે ગબ્બર સિંહ સંજીવ કુમારના 2 હાથ કાપી નાખે, આવું શૂટિંગ કર્યું છે, એટલે અમારા સોલે પિક્ચરમાં ગબ્બર સિંહ 2 હાથ કાપી નોખે એ દેખાય 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 ને દેખાય, અમે અમિતાભ બચ્ચનને છેલ્લે મારી નાખ્યો એવું શૂટિંગ કર્યું, એટલે તારા પિક્ચરમાં પણ છેલ્લે શૂટિંગમાં એ જ આવશે, અરે કોમ્પ્યુટર પર પિક્ચરમાં એ જ આવશે કે અમિતાભ બચ્ચન મરી જશે, ધર્મેન્દ્ર જીવતો રહેશે, કારણ કે અમારું શૂટિંગ જે ડાયરેક્ટર છે સોલે પિક્ચરનો પ્રોડ્યુસર છે એ ડાયરેક્ટરને બધી ખબર છે, આપણે પિક્ચર જોઈએ ત્યારે તુક્કા લગાવીએ.
ખોટા હાથ કાપી નોખ્યા ગબ્બરે યાર અમિતાભ બચ્ચન ખોટો મરી ગયો અરે બસંતી નાચી બસંતી નાચી પિક્ચર આપણે જોયું ને તો પિક્ચર નહીં નડે યાર જોવા જજો કશું નહીં નડવાનું બસંતી નાચે કાચ ઉપર પેલા પગમાંથી લોહી નીકળે ને આ બધું નીકળે અરે રે 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 એટલા દુઃખી થઈએ આપણે કે બિચારા કે આ કહે આવું આવું આને એટલું દુઃખ અલ્યા પણ શૂટિંગ એવું થયું છે યાર તો જેવું શૂટિંગ એવું પિક્ચરમાં આવે એવી રીતે જન્મથી મોત સુધી મારું તમારું કારણ શરીરમાં જે શૂટિંગ થયું પ્રોગ્રામ ફિટ થયો અને પછી મિત્રો આપણે કોઈના પગ ભાગી નાખવાના ભાવ કર્યા હોય આપણે આ ભાવમાં એવા ભાવ કર્યા હોય અજ્ઞાન દશામાં કે આ મળે ને એકલો મળે તો લાકડીથી ટોંગા ટોંગા ભાગી નાખું એના અને પેલો મળે ના પાછો જેને મારવાનું હોય એ તો મળે ના પણ આવો ઉજાગરા કરે અને એવો ઉજાગરા કરીને શું કે રોજ હવાર વિચારે હાલો આજે તો ખેતરમાં એકલો મળે કે રસ્તે એકલો મળે ને તો ટોંગા ભાગીનો ગાડી લાકડી હોવ લઈને ફરે દંડો હોવ લઈને ફરે ઓ ભૂડા મરી ગયો તું કુદરતે કહ્યું અકર્મમાં કર્મ અંદર અકર્મ તને નથી દેખાતું તારું કર્મ બાંધી રહ્યો છું તું એ અઠવાડિયું ભાવ કરે મહિના સુધી ભાવ કરે બીજાના પગ ભાગી નાખું એકલો મળે ટોગા ભાગી નાખું આજે ભાવ કર્યા સાહેબ પડ્યો એવો કુદરત કહે છે કે તારું કર્મ બીજ કારણ શરીરની અંદર તે બીજાના પગ ભાગવાના ભાવ કર્યા બીજાને દુઃખ આપવાના ભાવ કર્યા એનું પાપ કોઝલ બોડીમાં કારણ શરીરમાં 100% બંધાય બંધાય ને બંધાય જ એમાં કોઈ શંકા નથી બીજાના પગ ભાગી નાખવાના ભાવ કર્યા અંદર એટલે કુદરત કહે છે કે અકર્મમાં કર્મ તારા માટે અકર્મ છે કુદરત કે અમારા માટે તો એ જ કર્મ છે અને એટલે કુદરત કે શોલે પિક્ચરમાં જેવી રીતે સંજીવ કુમારના ગબ્બર સિંહે હાથ કાપી નાખ્યા આ શૂટ થઈ ગયું તારું શૂટિંગ શું શૂટ થયું બીજાના પગ ભાગી નાખવું આવતા ભવે કુદરત કે અમે નહીં ભાગીએ અમારો કાનૂન તારા પગ ભાગશે અમે નથી ભાગતા પણ અમારો કાનૂન તને નહીં છોડે અમારો કાનૂન એવું કહે છે કે તે અઠવાડિયા સુધી બીજાના પગ ભાગી નાખવા માટેના જે ભાવ કર્યા જે શૂટિંગ કર્યું એ આવતા ભવે બાપાની બોય ઝાલીને એ ભોગવવું પડશે એનો કાળ આવશે એનો સમય આવશે ત્યારે એક્સિડન્ટ થશે નિમિત્ત ગમે તે આવે એક્સિડન્ટ થાય તો ઝાડ ઉપરથી પડી જાવ ડુંગર ઉપરથી પડી જાવ હિસાબ હોય તો કોઈ માણસ આવે અને એ તને લાકડીઓના ફટકા મારે એટલું નહીં રાતે 12-1 વાગે ઘરમાં ચોર આવે અને ચોર આવે ને રોમપુરી ચપ્પુ ટેકવી દે બરાબર તમે તિજોરીમાંથી બધું કાઢીને ના આલો અરે એક જણને અમારે કાલોલ મારેલો ના આલ્યું તે બહુ માર્યો રાતે ધાડપાડું આવેલા તે એટલે પેલો ટોંગા ભાગશે ચોર આવ્યો ને એ તારા ટોંગા ભાગીને જતો રહેશે પછી કહે છે કે હાળો ભગવાને મને કઈ દુઃખ આલ્યું યાર મેં કોઈનું ખરાબ નહીં વિચાર્યું મેં કોઈના ટોંગા નથી ભાગ્યા કુદરત કહે છે કે ગયા ભવમાં મહિના મહિના સુધી બીજાના ટોગા ભાગવાના ભાવ કરેલા એ શૂટિંગ થયું એ શૂટિંગ અત્યારે અમારા કોમ્પ્યુટરમાં એ લોડેડ થઈ ગયું અને અત્યારે ત્યારે જીવનના પડદા ઉપર તારા પગ ભાગે ભાગે ને ભાગે જ એમાં કોઈ શંકા નથી કારણ કે શૂટિંગ કર્યું કે સંજીવ કુમારના હાથ ગબ્બર સિંહ કાપી નાખે શૂટિંગ થઈ ગયું છે એટલે પિક્ચરમાં કોઈ એમ કે હાથ ના કપાવવા જોઈએ બને જ નહીં પિક્ચરની અંદર એ સીન આવે જ કે ગબ્બર સિંહ સંજીવ કુમારના હાથ કાપી નાખે કુદરત કહે છે કે તું ભાવ નિંદ્રામાં હતો અજ્ઞાન દશામાં હતો બહાર ક્રિયામાં જાગતો હતો પણ અંદર ભાવમાં ઉગતો હતો એટલે તે 1 મહિના સુધી બીજાના પગ ભાગી નાખવાના
भाव कर्या, ए भाव कर्या भले ते पग नथी भाग्या, पेलो तने मळ्यो ही नथी, रोज गाड़ी में लाकड़ी लईने फरतो तो, अठवाडिया दह दाड़ा पंदर दाड़ा सुधी लाकड़ी लईने फर्यो, आजे तो हाड़ो रोड पर एकलो मळे ने तो बरोबर कोम लावन टोंगा भागी नोकु, पंदर दाड़ा फर्यो पेलो भेगो ना थयो, टोंगा ना भगया, पेलो कदाच बहार जतो रह्यो, बीजे गाम जतो रह्यो, सीटी में जतो रह्यो, पण તે પંદર દિવસ સુધી દસ દિવસ સુધી બીજાના પગ ભાગી નાખવાના ભાવ કર્યા. કુદરત કે છે પગ ભાગવાના ભાવ કર્યા, એ પગ ભાગ્યા બરાબર છે, સામેના પગ તારા દુશ્મનના પગ ભંગાય છે કે નથી ભંગાતા એ તો અમારા અમારો કાનૂન કામ કરે છે હિસાબ પ્રમાણે, પણ તે ભાવમાં પગ ભાગી નાખ્યા બીજાના, એટલે કારણ શરીરમાં એ એટમ અંદર કોટેડ થઈ, એનું કોટિંગ થઈ અને એટમ ફિટ થઈ ગયા. આવતા ભવે જેવું કોટિંગ હોય એ પ્રમાણે જ એ એટમ ઉકલે. કુદરત તો કહે છે કે ધ વર્લ્ડ ઇઝ ઇકો. કુદરત કે અમે તો પડઘાસ સ્વરૂપ છીએ સાહેબ. આ ખાસ ખાસ હું વારંવાર કહું છું, આ એક લો ઓફ નેચર વિચારવા જેવો છે, સમજી લેજો કે કુદરત પડઘાસ સ્વરૂપ છે. કોઈને ખાલી પગ પગ ભાગવાના ભાવ કર્યા હશે તો કુદરત પડઘા સ્વરૂપ છે, એના પડઘા સાથે આપણને ચૂકતે કરશે. અને તે વખતે સાહેબ મારે તમારે બધાએ બાપાની બોઈ ઝાલી અને બૂમો પાડી રડતા 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 આ બધું ભોગવવું પડશે. હું અજોય કહું છું, જ્ઞાનમાં સમજ પડે ના સમજ પડે બધું જ છોડી દો. મોક્ષ નથી જોઈતો છોડ દો, હમણાં મોક્ષની આશા ના રાખશો, આપણે નથી રાખવી, ચાલો મોક્ષ નથી છોડી દો. હું એટલું જ કહું છું, ચેતવવા માંગુ છું કે હવેથી નક્કી કરો કે છેલ્લા શ્વાસ સુધી ક્યારેય કોઈના પ્રત્યે ખરાબ ભાવ થવા ના દેશો, ખરાબ ભાવ બિલકુલ ના થવા દેશો. કોઈનું પડાઈ લેવું, કોઈનું પકડી લેવું, મા બહેન દીકરીઓ ઉપર ખરાબ નજર, આવી વિષયવાળી નજર ને આ બધું જે છે એ બધું જ અત્યારથી જ નિયમ લઈ લો. છેલ્લા શ્વાસ સુધી મારી અંદર એક પણ ભાવ એવો ના થવો જોઈએ કે જે કૃષ્ણને ના ગમે, જે રામને ના ગમે, જે મહાવીરને ના ગમે, જે સ્વામિનારાયણને ના ગમે, જે શિવજીને ના ગમે, જે માતાજીને ના ગમે, એવો મારી અંદર એક પણ ભાવ ઊભો ના થવો જોઈએ. અને કદાચ ભાવ ઊભો થઈ જાય તો સાહેબ એનો સાબુ છે, આપણી પાસે કુદરતે સત્તા આપી છે. અને હું છાતી ઠોકીને કહું કે સાહેબ એ જ સત્તાથી મનહરભાઈ આજે એ બધા જ કર્મો ધોઈને બેઠા છે તમારી સામે. આ ગપ્પુ નથી, આ એક્સપિરિયન્સની વાત કરું છું, આ અનુભવની વાત કરું છું. જે સાબુથી મેં ડાઘા ધોયા છે એ જ સાબુ તમને આપું છું. વિશ્વાસ રાખજો, મોક્ષ અમના છોડી દો, જ્ઞાન છોડી દો, પણ અજ્ઞાન દશાની અંદર જેટલા જેટલા અવળા ભાવ થયા હોય અને યાદ આવે, મિત્રો તમને યાદ આવે કે મારાથી આને દુઃખ દેવાઈ ગયું, મારાથી ખરાબ મા બેન દીકરી ઉપર ખરાબ ભાવ થયા, વિષયના ભાવ થયા, આવું મોટા મોટા કર્મો થયા હોય, ભારે કર્મો, ચીકના કર્મો, આવા ભારે કર્મો થયા હોય તો એના પરમાત્માને તમે જે ઈષ્ટદેવને માનતા હોય એને સાક્ષીએ રાખી અને તમે માફી માગી લો. રાત્રે સૂતા પહેલાં અડધો કલાક કાઢી લેજો અને અડધો કલાક આ રીતે ક્ષમાયાચના કરી લેજો, માફી માગી લેજો. મિત્રો જ્યાં સુધી મારો તમારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી 5 વર્ષે કરેલું કર્મ પણ 95 વર્ષની ઉંમરે ધોઈ શકાય એવી સત્તા મને તમને કુદરતે આપી છે. આ જગતના કોઈ પણ માણસને, પંડિતોને, મોટા ધર્મગુરુઓને આ સત્તાની ખબર નથી સાહેબ. આ મારે એટલે બોલવું પડે છે કે આ જ્ઞાનની અંદર એટલો પાવર છે સાહેબ કે કર્મોને ધોઈ શકે અને કર્મોને સુધારી શકે. એટલે ખાસ યાદ રાખજો કે હળવા ભારે કર્મો થઈ ગયા હોય ચિંતા ના કરશો, એ ભારે કર્મો થઈ ગયા હશે. બીજી એક વાત, આપણી પાસે 2 ઓપ્શન છે, બરાબર સમજી લેજો, 2 ઓપ્શન છે. એક એ જે ભૂતકાળમાં અજ્ઞાન દશામાં જે ભારે કર્મો થયા છે, અવળા ભાવ થયા છે,
એને પસ્તાવો કરી માફી માગી અને ધોઈ નાખો. બીજું ઓપ્શન છે જ્ઞાનમાં આગળ વધીશું આપણે. આ પ્રકૃતિથી આ શરીરથી હું જુદો છું, હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું. એ આત્મ સ્વરૂપનું જ્યારે લક્ષ બેસી જશે ને ત્યારે સાહેબ આવતા ભાવે એ અવળા ભાવો થયા, ખરાબ ભાવો થયા, પાપ બંધાયું હશે એ આવતા ભાવે જ્યારે ઉદયમાં આવશે ને ત્યારે એનો ભોગવટો મને તમને નહીં લાગે. કારણ કે તે વખતે આપણી પાસે જ્ઞાન હાજર હશે અને એ જ્ઞાન હાજર હશે ને તે વખતે હું પોતે આત્મ સ્વરૂપ છું, પ્રકૃતિથી જુદો છું. આ જુદાપણામાં એટલી તાકાત છે સાહેબ કે ભોગવટો જે છે ને એ એ સુડીનો ઘાસ સોયથી નીકળી જાય. એટલે આ ખાસ યાદ રાખજો મિત્રો. એટલે ભગવાને જે વાત કરી કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે એ બુદ્ધિશાળી માણસ છે. અને આગળ બોલ્યા છે કે આવો મનુષ્ય બધા જ કર્મો કરનારો છે ને એના પછીના શ્લોકમાં તો વાત એમને કરી છે કે આવા મહાત્માના આવા માણસના બધા જ કર્મો જ્ઞાનરૂપી અગ્નિમાં બળી જાય છે. એના પછી બોલ્યા કયો માણસ, સમજો બરાબર, આ સળંગ ત્રણ શ્લોકો છે. આવા મનુષ્યના બધા જ કર્મો સમાપ્ત થઈ જાય છે એટલે જ્ઞાનરૂપી અગ્નિમાં બળી જાય છે. કોણ? તો કે જે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે, જેને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ માણસના સત્વરે ધર્માત્મા થાય છે, એના કર્મો બળી જાય છે. એના કર્મો જે છે એ હવે જે કંઈ કર્મો આપણા બંધાય છે એ જ્ઞાનના સંજોગોના કર્મો બંધાય. અજ્ઞાન દશામાં જે કર્મો બંધાયા એ કર્મો ભૌતિક સુખો માટેના કર્મો કહેવાય. અને મિત્રો જ્યારે આપણે જ્ઞાનમાં રહીએ અને જે કર્મ બંધાય, કારણ કે કર્તાપણાનો અહંકાર છે, જીવતો અહંકાર છે, એટલે કર્મ તો બંધાવવાના જ છે. પણ આ જ્ઞાનમાં જ્યારે આપણે જ્ઞાનમાં રહ્યા હોય, આપણે જ્ઞાન હાજર હોય, તો જે જે કર્મો બંધાય એ કર્મો આવતા ભવના જ્ઞાન માટેના જ કર્મો બંધાય. જ્ઞાનને અનુકૂળ સંજોગો ભેગા કરવા માટે જ એ કર્મો બંધાય. પુણ્ય પણ એના માટે જ ભેગું થાય. ફોર એક્ઝામ્પલ, લાઈવ ઉદાહરણ આપું. અત્યારે આપણી વચ્ચે આ સત્સંગ ચાલી રહ્યો છે, લાઈવ સત્સંગ. અત્યારે જે લાઈવ સત્સંગ આપણી પાસે ચાલી રહ્યો છે આપણી વચ્ચે, અત્યારે ક્ષણે ક્ષણે કર્મ તો બંધાય જ છે, મારી અંદરે બંધાય છે અને આપ બધાની અંદર પણ બંધાય છે. પણ એ કર્મ સાહેબ, એ કર્મ જે બંધાઈ રહ્યું છે એ જ્ઞાનનું કર્મ બંધાય છે. કોઝલ બોડીની કારણ શરીરની અંદર જ્ઞાનનું કર્મ બીજ પડે છે. આવતા ભવે એ કર્મ બીજ એનો કાળ પાકશે, ઉદયમાં આવશે, અને આવતા ભવે આ જ્ઞાન ભેગું થશે એમાં કોઈ શંકા રાખવા જેવી નથી. બિલકુલ શંકા ના રાખશો. જેટલા જેટલા આ જ્ઞાનનો સત્સંગ તમે કોઈને કહેતા હશો, અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ, સત્સંગ સાંભળતા હશો, અંદર આત્માના અનુભવમાં એમાં રહેતા હશો, આત્માના ગુણોની ભજના કરતા હશો, આ બધામાં જે બીજ પડે છે એ જ્ઞાનનું કર્મ બીજ પડે છે. અને આવતા ભવે જ્યારે એનો કાળ પાકશે ત્યારે આપણને સામેથી આ જ્ઞાનનો સંજોગ અથડાશે અને જ્યાંથી આપણી અધૂરી સાધના છે ત્યાંથી આપણે ચાલુ કરીશું. તો હવે મને વિશ્વાસ છે કે કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ એ હવે સમજણ પડી ગઈ હશે. હવે 10 મિનિટ બીજી લઈશું. હવે સત્સંગ નથી કરતો હું, પણ 15-1 મિનિટ આપણે લઈએ. હલો, હા, હવે હું શું કહું છું, દેહ શરીર અને આત્માની વચ્ચે અહંકાર છે, બેને ભેગા થવાથી ત્રીજો જે અહંકાર ઊભો થયો, એ અહંકાર જેને જીવતો અહંકાર કહેવાય, એ જીવતો અહંકાર જે છે એ જ્યારે
ટોટલ 100% નીકળી જશે ત્યારે દેહથી આત્મા અલગ છે અને એ છેલ્લા ભાવે નીકળે. આ વિજ્ઞાન છે, આખું કુદરતનો કાનૂન છે. મારો ને તમારો આ મનુષ્ય કોઈ પણ મનુષ્યનો છેલ્લો ભાવ હોય ત્યારે માના ગર્ભમાંથી એનો અહંકાર બિલકુલ નીકળી જાય. ત્યાં સુધી જીવતો અહંકાર હોય, કારણ કે પુરુષાર્થ કરનાર અહંકાર છે આપણો જે અહંકાર છે. અત્યારે મારો પણ અહંકાર છે જીવતો અહંકાર, તમારો પણ જીવતો અહંકાર છે. એ જીવતો અહંકાર છે એની દ્રષ્ટિ જે છે એ સંસાર તરફની દ્રષ્ટિ હતી, એની દ્રષ્ટિ બદલાઈ છે અને હવે આત્મા તરફની દ્રષ્ટિ બદલાઈ છે. એટલે જ હું કહું છું કે આત્માના ગુણોની ભજના કરો. અનંત સુખવાળો છું, અનંત શક્તિવાળો છું, અવિનાશી છું, અકર્તા છું. આત્માની ગુણોની ભજના કરી 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 અને અહંકાર આત્મ સ્વરૂપ થઈ જાય અને પછી છેલ્લા ભાવમાં ડિઝોલ્વ થઈ જાય. એટલે અત્યારે 100% જુદાપણું આપણને ખબર ના પડે. હા, જે ખબર પડે આપણને, જે ખબર પડે એ પ્રતિષ્ઠા કરેલું ખબર પડે કે આ શરીર, દાખલા તરીકે મારો એક્ઝામ્પલ આપું કે હું જ્યારે ડ્રાઇવિંગ કરતો હોઉં ત્યારે ખબર પડે કે હું પોતે આત્માની ભજનામાં હોય, ગુણોની ભજનામાં હોય અને ડ્રાઇવિંગ એની જાતે મનહરભાઈનું પુતળું ડ્રાઇવિંગ કરતું હોય અને અંદર હું મારા સ્વરૂપની અંદર જે ગુણોની ભજના છે એ ભજના ચાલુ હોય, બહાર ડ્રાઇવિંગ ચાલુ હોય, અંદર પેલી ગુણોની ભજના ચાલુ હોય, પણ એ સતત અભ્યાસથી આવે. એમાં જ સતત અભ્યાસ કરી 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 કરીને આગળ વધવાનું છે. હું પણ એ રીતે આગળ વધ્યો છું, આપણે બધાએ પણ એ રીતે આગળ વધવાનું છે. એટલે ગીતામાં સતત અભ્યાસની વાત કરી છે. હા બોલો. હા બોલો. ના, એટલે કોઈને આ તો પેલું પૂછવું હોય તો બોલે ને. એટલે હા બોલો. જેને હલો, આ સમાધાન થયું પ્રશ્નનું સમાધાન? ચાલુ ભાવમાં દેહથી આત્મા, હા હા, દેહથી આત્મા જુદો છે જ, પણ એ બેનું મિક્સર નથી થયું, બેનું કમ્પાઉન્ડ થયું છે. ના, એટલે એ અહેસાસ કેવો, એ જે પ્યોર સોલ જેને કહેવાય, મૂળ આત્મા જુદો થાય પછી અહંકાર પૂરો જાય અને મૂળ આત્માને પ્રકૃતિ જુદી થઈ જાય, એ એનો છેલ્લો ભાવ હોય. આ કુદરતનો કાનૂન છે જે કહેતા હોય. મેં તમને મારું ઉદાહરણ આપ્યું કે હું પોતે અંદર પણ એ મૂળ આત્મા નથી, એ જીવતો અહંકાર છે. જે લોકો એમ કહે છે કે હું આત્મા શરીરથી અલગ થઈ ગયો, એ અહંકારની દ્રષ્ટિ આત્મા બાજુ થઈ ગઈ, એ અહંકાર જુદો થઈ ગયો છે પ્રકૃતિથી. બાકી મૂળ આત્મા, મૂળ અહંકાર છેલ્લા ભાવમાં નીકળી જાય ત્યારે મૂળ આત્માનો અનુભવ થાય. અત્યારે મને તમને જે થયું છે એને આત્મજ્ઞાન કહેવાય, અને આત્માનો અનુભવ છેલ્લા ભાવ સિવાય ક્યારેય ના થાય. અને એ પર્સન્ટેજમાં ના થાય, 1%, 2%, 3%, એવું ના થાય. છેલ્લા ભાવમાં 100% આત્માનો અનુભવ થાય, એ પહેલાં કોઈને પણ ક્યારેય ના થાય. જે કહેતા હોય કે મને આત્માનો અનુભવ થયો, એ તદ્દન વાહિયાત વાત છે. અને હું આ શરીરથી જુદો છું એ બોલનારો જીવતો અહંકાર છે, એ આત્મા નથી. આત્મા તો એની અંદર છે, જુદો છે. એ જ્યાં સુધી અહંકાર ના જ નીકળે ત્યાં સુધી એ પ્રગટ ના થાય. હા બોલો. હા, જય શ્રી કૃષ્ણ. બોલો. આત્મા, હા હા, બરાબર બરાબર.
हाँ हाँ बराबर ना ना ये अनुभव छे ज ये देसी आत्मा नो अनुभव छे ने ये अनुभव थाय पण मूळ आत्मा नहीं मूळ आत्मा होय तो ये छेल्ला भवमां थाय ये अहंकार जुदो पड़े छे अहंकार नी दृष्टि आत्मा तरफ थाय अत्यारे 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 मने पण अनुभव थाय ने ये अहंकार नी दृष्टि आत्मा बाजू थई गई छे ने प्रकृति भी एक बाजू छे आत्मानो आत्मानो अनुभव ना थाय તો પછી રહી ના શકે એ રહી જ ના શકે હા જુદાપણ જુદાપણું લાગે હું કહું છું છું જુદાપણું લાગે એમાં બે મત નથી જુદાપણું લાગે જ પણ એ જુદાપણું લાગે છે જુદાપણોનું આરોપણ કરનારો અહંકાર છે આત્મા નથી જુદાપણું લાગે મને લાગે તમને લાગે બધાને લાગે પણ એ આરોપણ કરે છે એ અહંકાર કરે છે બાકી મૂળ આત્મા તો છેલ્લા ભાવમાં જ મળે હા હા લાગે જુદાપણું લાગે 100% જુદાપણું પણ હું મારું હું જે કહેવા માંગુ છું જુદાપણું જે લાગે છે એ અહંકારની દ્રષ્ટિ આત્મા બાજુ થાય છે એટલે પહેલા અહંકાર પ્રકૃતિમાં ભળી જતો તો સમજજો બરાબર અહંકાર પ્રકૃતિમાં ભળી જતો તો એટલે આ શરીર એ હું છું એવું માનતા હતા જ્ઞાન થયા પછી અહંકારની દ્રષ્ટિ બદલાઈ ગઈ એ પ્રકૃતિ તરફથી દ્રષ્ટિ ફરી અને આત્મા તરફની દ્રષ્ટિ થઈ એટલે એને જુદાપણાનો ભાસ થાય છે એટલે અહંકાર પ્રકૃતિથી અહંકાર જુદો પડે છે એને એવું માને છે કે આત્માને દેહ જુદા થઈ ગયા પણ આત્માને દેહ જુદા છેલ્લા ભાવમાં થાય લાસ્ટ ભાવમાં અત્યારે એ પ્રતીતિ થાય આપણને કે હું જુદો છું એવી પ્રતીતિ થાય આપણને એને પ્રતીતિ કહેવાય એને અનુભવ ના કહેવાય અનુભવ માત્ર ને માત્ર છેલ્લા બર્થમાં જ થાય કૃષ્ણ ભગવાન મહાવીર ભગવાન રામ જેટલા જેટલા જ્ઞાનીઓ થયા બધાને છેલ્લા ભાવમાં થાય હે ના 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 પ્રાપ્તિ 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 તો છે ને આ જે જ્ઞાન છે ને આત્મજ્ઞાન એમાં 1%, 2%, 3% વધતા 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 આપણે જઈએ જેમ 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 આપણો પુરુષાર્થ વધે જ્ઞાનના સંજોગ ભેગા થાય અને એ રીતે વધતા વધતા 100% ઉપર જતા રહીએ 100% ટોટલ આ આખું આખું જે કુદરતનો જે આ જે સનાતન તત્વો છે પ્રકૃતિ આત્મા એ બધું સમજાઈ ગયા પછી 100% થાય એટલે પછી એને એનું બીજ પડે છેલ્લા ભાવનું અને છેલ્લા ભાવમાં માના ગર્ભમાંથી આત્મા અને પ્રકૃતિ જુદા હોય છેલ્લા ભાવમાં અહંકાર કોઈને ના હોય કર્તાપણાનો અહંકાર કે કોઈ પણ પ્રકારનો અહંકાર ના હોય ખાલી પ્રકૃતિનો ઉકલતો અહંકાર પ્રકૃતિનો જે પ્રકૃતિ કર્મો કરે એનો મર્દાલ અહંકાર ઉકલતો અહંકાર હોય બાકી ના હોય બાકી ના હોય હવે પેલા ભાઈએ જે પૂછ્યું એ કહી દઉં હા મૃત્યુ પછી શું જાય છે ખાસ યાદ રાખજો ગીતામાં જ લખેલું છે ગીતામાં આ વાત હજુ આપણે આગળના અધ્યાય લઈશું એમાં આવશે મૃત્યુ વખતે એક આત્મા એક ઇલેક્ટ્રિકલ બોડી અને કારણ શરીર આ ત્રણ જે છે એ શરીરમાંથી નીકળે છે અને ફ્રિકવન્સી પ્રમાણે જ્યાં ફ્રિકવન્સી મળતી હોય કુદરતના કાનૂન પ્રમાણે જો ખાસ ધ્યાનમાં રાખજો આવતો ભવ આપણે જ નક્કી કરવાનો છે કુદરતે સંપૂર્ણ સત્તા મનુષ્યને આપી છે સાહેબ આ કોઈને ખબર નથી એક મિનિટ મને મ્યુટ કરવા દો કુદરતે મનુષ્ય માત્રને સત્તા આપી છે આવતો ભવ નક્કી કરવાની આપણે જ આપણો આવતો ભવ નક્કી કરીએ છીએ નથી ભગવાન જન્મ આપતા નથી કુદરત આપતી
કોઈ નથી આપતું, કોઈ નથી આપતું, માત્ર કુદરતના કાનૂનથી, કુદરતના કાનૂનથી આપણે જેવું કારણ શરીર તૈયાર કર્યું હોય એ પ્રમાણેની ફ્રિકવન્સી જ્યાં મળે ત્યાં કોઝલ બોડી, ઇલેક્ટ્રિકલ બોડી અને આત્મા એ ત્યાં સ્વયં ખેંચાઈ જાય છે, સ્વયં ખેંચાઈ જાય છે ત્યાં. એને જેમ લોહી ચુંબકને લોખંડ ખેંચાઈ જાય છે એવી રીતે આખું આ કુદરતનું બહુ સૂક્ષ્મ વિજ્ઞાન છે કે એની ફ્રિકવન્સી જ્યાં મળતી હોય. ફોર એક્ઝામ્પલ આપું તમને કે એક માણસે ગધેડા જેવા કર્મો કર્યા, એટલે આ તો કુદરતના લો છે, બધા લો ઓફ નેચર. એને ગધેડા જેવા કર્મ કર્યા એટલે આવતી ગતિ ગધેડાની બાધી, એટલે કુદરતના કાનૂનથી એનો આવતો ભાવ ગધેડાનો નક્કી થાય. આપણે આપ જો ભગવાન નથી આપતો જન્મ, કુદરત કે અમે નથી આપતા, અમારા લો. કુદરત શું કહે છે કે અમારા લો, અમારા કાનૂન પ્રમાણે તને અવતાર મળશે. હવે જન્મથી મોત સુધી જે કર્મો કર્યા, જે કારણ શરીર તૈયાર થયું, એ કારણ શરીરના કર્મો પ્રમાણે કુદરત નક્કી કરે, કુદરતના સિક્સ એલિમેન્ટ ભેગા થઈને નક્કી કરે કુદરતના કાનૂન પ્રમાણે કે ભાઈ એને ગધેડાનું બોડી મળે મૃત્યુ પછી. એટલે મૃત્યુ પછી ત્યાં ફ્રિકવન્સી મેચ થાય, એટલે મૃત્યુ પછી એ ગધેડાની બોડીમાં એ જીવાત્મા ખેંચાઈ જાય. બસ આ જ છે, બીજું છે જ નહીં એની અંદર. આ જ સાયન્સ છે, જન્મ મૃત્યુનું વિજ્ઞાન આટલું જ છે. આપણી પાસે સંપૂર્ણ સત્તા છે. હું તો એટલે બૂમો પાડીને કહું છું કે આ, એટલે તુલસીદાસ ખોટું નથી બોલ્યા, બળે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથની પાવા. હે મનુષ્ય, તું બળભાગી છે કે તને દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર મળ્યો છે. યાર, દેવોને પણ દુર્લભ, દેવો તડપે છે મનુષ્ય અવતાર લેવા આ ધરતી ઉપર, પણ મનુષ્ય અવતાર મળે એમ નથી એમને. હવે વિચાર કરો કે દેવો તડપે છે અને અહીં જે લોકોને મનુષ્ય અવતાર મળ્યો છે એમને મનુષ્ય જન્મની વેલ્યુ નથી. સાહેબ, મને કરુણા ઉપજે છે. આ જગતમાં હું બધાને જોઉં છું અને એના પર બધાને જોઉં છું ત્યારે મને કરુણા થાય છે કે મારી તો ભાવના એવી છે કે આ લોકો જ્ઞાનને પામે, પણ બધા તો શક્ય જ નથી. પુણ્ય જેનો ઉદય થયો હોય એ લોકો આ જ્ઞાનને પામશે, બાકી તો શક્ય નથી. એટલે આવો મનુષ્ય અવતાર, કેટલી બધી સત્તા યાર. જુઓ તમે, સત્તા તમને ઘણી બતાવું, સત્તા જુઓ. જન આવતો ભવ કેવો, કઈ જવું આપણે, કઈ યોનીમાં જવું એ આપણે નક્કી કરવાનું. વિચારો, આપણે નક્કી કરવાનું કે આવતા ભવે મારે કઈ જન્મ લેવો એ આપણા હાથમાં છે. તો આપણે એવા ભાવ કરવા અને એવા ભાવ બીજ નાખવા. બીજું, કુદરત બીજી સત્તા કઈ આપી છે કે તારા શ્વાસ ચાલુ છે ત્યાં સુધી તારા 60-70-80 વર્ષના પેપરમાં, આ જિંદગીના પેપરમાં કોઈ જવાબ ખોટો લખાઈ ગયો હશે તો એને ચેકી અને એનો સાચો જવાબ લખવાની સત્તા પણ કુદરત કે અમે તને આપી છે. એ સત્તા પણ આપણી પાસે છે કે કોઈ પણ કર્મ જન્મથી અત્યાર સુધીનું કોઈ પણ કર્મ, એને આપણે સામાન્ય કર્મ હોય એ તો ઉડી જાય અને બહુ ભારે કર્મ હોય તો કદાચ એની સજા આપણે સૂરીની સજા સોયથી મળી જાય, પણ કર્મો ધોઈ શકીએ એવી સત્તા આપણને મળી છે. નવી કમાણી કેવી કરવી સાહેબ, સંપૂર્ણ સત્તા. વિચારો કે તમે ધારો તો હિમાલયના ડુંગર નાના પડે એટલું પુણ્ય ભેગું કરી શકો, ધારો તો આવતા ભવે જ્ઞાનીને ગેરજન્મ આપવો પડે કુદરતે, જ્ઞાનીને ગેરજન્મ આપવો પડે. એટલે આવતા ભવે કુદરત કે છે હલો હલો
हेलो संभळाय छे मारो अवाज? हेलो એટલે હેલો હા એ તો અહીંયાથી એ થઈ અવાજ સંભળાય છે ને અવાજ સંભળાય છે સંભળાય હા બસ તો એ એની લિમિટ પૂરી થઈ ગઈ એટલે આવતા ભવે આપણે જ્ઞાનીને ઘેર જન્મ લેવો છે રાજાને ઘેર જન્મ લેવો છે કોઈ સેલિબ્રિટીને ઘેર જન્મ લેવો છે અને ભૂંડમાં કૂતરામ કે ગધેડામ જવું હોય કદાચ એવી ઈચ્છા થાય ભાઈ કોઈને આ તો કશું કહેવાય નહીં કોઈને એમ હોય કે 10-15 વર્ષ ગધેડામ લહેર કરી આવીએ 10-15 વર્ષ કૂતરામો લહેર કરી આવીએ તો કુદરત કે જે કલ્યા બધી સત્તા તને આલી હેલો હેલો હા તો એ ભાવ તમારો પેન્ટિંગ મારે કુદરતે જ્ઞાન ભેગું કરવું પડે હેલો જન્મ મરણના ફેરામાંથી મારે મુક્ત થવું છે એવો સ્ટ્રોંગ ભાવ તમારો હોય તો કુદરતે એ જ્ઞાન ભેગું કરવું જ પડે આ તો શું છે કુદરત કે છે કુદરતનો લો સમજી લેજો કુદરત કે છે કે તારે જો આ જગતમાંથી છૂટવું છે જન્મ મૃત્યુમાંથી છૂટવું છે તો તને કોઈ બાંધનાર નથી અને જો તારે નથી છૂટવું તો તને કોઈ છોડાવનાર નથી એ નિશ્ચય દ્રઢ નિશ્ચય કરો ને એ બહુ સરસ પ્રશ્ન તમે પૂછ્યો કે જન્મ મરણના જ્યારે આ સંસારમાં બળતરા થાય અને એને એમ થાય કે સંસારમાંથી મારે છૂટવું જ છે એવા ભાવ જો નિરંતર કરે તો એને કુદરતે જ્ઞાનનો સંજોગ ભેગો કરવો જ પડે એમાં સહેજ પણ શંકા નથી કારણ કે સિદ્ધાંત બધાને એક સરખો જ લાગુ પડે પાશવી કર્મો કરવાના ભાવ કરે પાશવી કર્મો કરવાના ભાવ કરે તો એ માણસ સિદ્ધાંતથી જાનવર ગતિમ જાય તો સિદ્ધાંત સરખો જ લાગવું પડે જન્મ મરણમાંથી છૂટવાના ભાવ કરો તો કુદરત એનો સંજોગ ભેગો કરે જ્ઞાનનો સંજોગ ભેગો કરે એ જ કરવાનું છે એ જ પુરુષાર્થ છે પિક્ચર દેખાતું નથી મારે હા દેખાયું જય ભગવાન વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે અવાજનું બોલો સો ટકા નીકળી જાય પછી એના પુરુષાર્થ પર આધાર છે એટલે જો એ જ્ઞાનમાં પુરુષાર્થ વધારે કરે તો માની લો કે 5-10 ભવ લાગે 2-5 ભવ લાગે એ કેટલા ભવ લાગે એના પુરુષાર્થ પર આધાર છે પણ એ રસ્તા પર પગ મૂક્યો એટલે હું પાવાગઢનું ઉદાહરણ આપું છું પાવાગઢના પહેલા પગથિયા પર પગ મૂકીને ચડવાનું ચાલુ કર્યું તો મારા જેવો કલાકમાં પહોંચી જાય કોઈ ઉંમર કોઈને ચલાતું ના હોય તો 2 કલાકે પહોંચે કોઈને બેસવું પડતું હોય વારે વારે તો 6 કલાક લાગે પણ પહોંચે 100% એમાં કોઈ શંકા નથી અને હું બધાને કહું છું કે એ જ ભાવ કરો આ મનુષ્ય જન્મમાં આવ્યા પછી આ જ ભાવ કરવાના છે તમે જે કહો છો ને એ જ ભાવ કરવાના છે ડિસ્ટર્બન્સ આવે છે
હા બોલો હા આ આ બહુમાં આ બહુમાં ના નીકળાય આ બહુમાં ના નીકળાય આ આ બહુમાં આ બહુમાં મોક્ષ ના મળે આ બહુમાં મુક્તિ ના મળે એનું કારણ એનું વિજ્ઞાન છે આખું મૂળું વિજ્ઞાન છે કે અત્યારે શું છે કે મન વચન કાયાની એકતા નથી બીજું છે કે જે જે આવા જે ભાવ તમે કરો છો એ ભાવ કર્યા પછી એ જ્ઞાન અંદર પુરુષાર્થથી હાજરમાં રહેવું જોઈએ અંદર જ્ઞાન હાજર રહેવું જોઈએ અને બહાર ટોટલ કર્તાપણાનો અહંકાર જતો રહેવો જોઈએ મારો મારો હું કરું છું કર્તાપણાનો મારો અહંકાર જતો રહે અને એવી રીતે આખા દુનિયાનો દરેક વ્યક્તિ નિમિત્ત દેખાય એમને એ પણ કરતા ના દેખાય ત્યારે પછી પૂર્ણાહુતિ આવે પણ આ એક ભાવમાં ના આવે આપણે ભાવ અત્યારે ભાવ તમે કહો છો કે ભાવ કરીએ છેલ્લે નો ડાઉટ એ ભાવ જેટલા ભાવ તમે સ્ટ્રોંગ કરો ને જેટલા સ્ટ્રોંગલી ભાવ કરો એટલો જ આવતા ભાવે એટલી જ એટલો જ સ્ટ્રોંગ સ્ટ્રેન્થ વાળો ઉદય આવે અને આવતા ભાવે એટલો જ પુરુષાર્થ તમારો ચાલુ થાય આવતા ભાવે જ્ઞાન ભેગું થાય પાછો આવતા ભાવે વધારે ભાવ તમે તમારો સ્ટ્રોંગ થાય આવતા ભાવે માની લો કે 20-25% તમારા પૂરા થઈ ગયા તો ત્રીજા ભાવે માનો 50% પતી ગયા ચોથા ભાવે એમ કરીને 100% પૂરા થાય પછી છેલ્લા ભાવનું બીજ પડે 100% પૂરા થાય પછી કર્તાપણાનો માલિકીનો પણ અહંકાર ઉડી જાય પછી માના ગર્ભમાંથી આત્મા અને પ્રકૃતિ શરીર બંને જુદા જ હોય અહંકાર ના હોય અહંકાર ના હોય એટલે કારણ શરીર ના બંધાય કારણ શરીર ના હોય એટલે એને જન્મનો પ્રશ્ન જ ઊભો થતો નથી આ વિજ્ઞાન છે આખું સાયન્સ છે